નમસ્તે મિત્રો, ગૃહિણીના પેજ પર તમારું સ્વાગત કરું છું. આજે આપણે ટિપ્સમાં વાત કરશું દૂધમાંથી બનતા માવા વિશે. મિત્રો, દૂધનો માવો બધાને ઘણો પ્રિય હોય છે, તો આજે આપણે હોમમેડ માવો બનાવતા શીખીશું. માવો ઘણી બધી વસ્તુઓ બનાવવામાં તેનો ઉપયોગ થતો હોય છે. આપણી ભારતીય મીઠાઈ લોકપ્રિય છે, જેમાં માવાનો ઉપયોગ થાય છે, અને ઘણા લોકો મીઠાઈ બનાવવા માટે માવો તૈયાર લાવે છે. પણ હમણાં બજારમાં મળતા મિલાવટી અને ખરાબ માવાથી બચવા માટે તમે માવો ઘરે જ બનાવી શકો છો, અને કોઈ પણ મીઠાઈમાં તાજો માવો એડ કરીએ તો તેનો સ્વાદ બહુ સરસ આવે છે. તેમજ ઘણા બધા લોકો બહારના માવાનો ઉપયોગ નથી કરતા, તે લોકો માટે આ ટિપ્સ ઘણી જ ઉપયોગી બનશે. દૂધનો માવો પણ ઘણી બધી રીતે બનતો હોય છે, ત્યારે અમે તમને ઘરમાં જે દૂધ અને મલાઈથી સરસ રીતે બહારના જેવો માવો કેવી રીતે બનાવવો એ શીખવાડવાના છીએ. અને આ માવો ખાલી 15-17 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે. એનું રિઝલ્ટ અને ટેસ્ટ બહારના માવા કરતાં પણ સરસ મળે છે. તો આવો આજે આપણે ઘરે માવો કઈ રીતે બનાવી શકાય તે જાણી લઈએ. માવો બનાવવા માટે સામગ્રીની સૌ પ્રથમ વાત કરીએ તો તેમાં જોઈશે 500 મિલી દૂધ, 1/2 કપ મલાઈ અને 1/4 કપ ઘી. માવો બનાવવા માટે સૌથી પહેલા દૂધને ગાળીને એક વાસણમાં કાઢી લો. ત્યારબાદ દૂધને ગેસ પર ગરમ કરવા મૂકી દેવાનું છે, અને તેને ગરમ કરવા બને ત્યાં સુધી નોનસ્ટિક અથવા જાડા તળિયાવાળી કઢાઈ વાપરવાની છે, અને એમાં મલાઈ એડ કરી દેવાની છે. ઘણા લોકો એકલા દૂધનો પણ માવો બનાવતા હોય છે, પણ એ રીતે માવો બનાવવામાં વધારે સમય લાગે છે, અને એમાં છેલ્લે જે માવો બને છે તે ઘણો ઓછો બને છે. મલાઈ નાખ્યા બાદ તેને સતત હલાવતા રહેવાનું છે. જ્યારે આપણે મલાઈ એડ કરીએ તો તેમાં ફેટ વધે અને આપણો માવો વધારે પ્રમાણમાં બને છે. હવે આ દૂધને મીડિયમ ગેસ ઉપર ઉકાળવાનું છે. તમારે વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાનું છે, અને કઢાઈની વચ્ચે જે ચોટેલું દૂધ હોય છે તેને પણ ઉકાળતા રહેવાનું છે. 10 મિનિટ પછી દૂધ ઉકળવા લાગશે. દૂધ ઘટ્ટ થાય એટલે એને સતત હલાવતા રહેવાનું છે, જેથી તે નીચે ચોંટે નહીં. જો તમારે કોઈ પંજાબી શાક માટે માવો ઉપયોગ કરવો હોય તો આ ટાઈમે ગેસ બંધ કરી દેવાનો છે, કારણ કે શાકમાં હંમેશા થોડો ઢીલો હોય એવા જ માવાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તે સમયે ઘી ઉમેરવાનું છે. ઘી એક વિકલ્પ છે, તમે ઈચ્છો તો તમે ના લો તો પણ માવો બની શકે છે. ઘી એડ કરવાથી માવામાંથી ખૂબ જ સરસ સુગંધ આવે છે. કોઈ પણ વસ્તુમાં થોડું ફેટ રિલીઝ કરો તો તે બીજી વસ્તુમાં પણ ઝડપથી રિલીઝ થવા મળે છે. તમે જેમ જેમ હલાવતા જશો તેમ તેમ ઘી રિલીઝ થવા માંડશે અને એના ગોળા જેવું બનવા લાગશે. ત્યારે તેને પ્લેટમાં લઈ કાઢી લેવાનો છે અને તેને ઠંડો થવા દેવાનો છે. આ એક મોસિયરવાળો અને કરીવાળો માવો તૈયાર થઈ ગયો છે. હવે આ માવો સર્વિંગ કરવા માટે તૈયાર છે. તો મિત્રો, આ વાત થઈ દૂધમાંથી બનતા સરસ મજાના માવા વિશે, જેને તમે ઘણી બધી પ્રકારની અલગ અલગ મીઠાઈઓમાં વાપરી શકો છો. તમને જો મારી આ માવાની ટિપ્સ પસંદ આવી હોય તો જરૂરથી આ પેજને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને પણ આ ટિપ્સ શેર કરજો, અને હા, આ પેજને લાઇક અને કમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા. જય હિન્દ.